નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? મેં પીડીએફ માં પ્રોજેક્ટ માટે કહેલું તમને, બરાબર? પ્રોજેક્ટ ની આપણે વિડીયો માં પણ વાત થયેલી અને તમને આગલા દિવસે પીડીએફ પણ મોકલે કે જે લોકોને પ્રોજેક્ટ બાકી છે એ લોકો સ્કૂલની એપમાં વર્ગ અને ઘરનો જે પ્રોજેક્ટ આપેલો છે એ ફટાફટ કરીને મોકલો, જેથી અમે લોકો માર્ક્સ મૂકી શકીએ અને તમારા રિઝલ્ટ પણ તૈયાર કરી શકીએ, બરાબર? તો હવે જેને બાકી છે એ કાલ છેલ્લો દિવસ છે, તો આજની તારીખમાં સ્કૂલની એપમાં અપલોડ કરી દેજો. બહુ ઓછા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ મળેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે રોકડા માર્ક્સ મેળવવા માટે પ્રોજેક્ટ 20 માર્ક્સનો હોય છે. જો તમે નહીં કરો તો તમને અમે કેવી રીતે માર્ક્સ આપીશું? એટલે પ્રોજેક્ટ તમારે કરવો ફરજિયાત છે અને ઝડપથી અને સહેલો જ છે. ચોપડામાંથી જુઓ એટલે તમને વર્ગ અને ઘર મળી જશે. તો સારા અક્ષરે કોઈ બી પેજમાં તમે લખી શકો છો. પ્રોજેક્ટ પેપરમાં લખો, મોડેલ બનાવો એના માટેનું. મેં તમને લિંક એના માટેનું પણ, ગાઈડન્સ માટેનું પણ કીધેલું કે તમને યુટ્યુબમાં ગાઈડન્સ મળી રહેશે તમારો પ્રોજેક્ટ બનાવવા માટેનું. તો તમે એમાંથી જોઈને લાઈવ મોડેલ બનાવી શકો છો, લખીને મોકલી શકો છો. કોઈ પણ રીતે તમને જેમ સારું લાગે અને તમને એમ થાય કે આમાં ટીચર વધારે વધારે માર્ક્સ આપી શકે એ રીતે પ્રોજેક્ટ બનાવીને મોકલી દો ઝડપથી, બરાબર? બીજું, આપણે વાત થયેલી કે નવમું ચેપ્ટર સેકન્ડ સેમનું છે. તો તમારે, મેં તમને પીડીએફ જે આગલા દિવસે મોકલેલી ગઈકાલે, એમાં લખેલું કે આટલા પાર્ટ, આટલામાં પાર્ટથી યુટ્યુબમાં તમે યુટ્યુબ ખોલો એટલે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો વિડીયોમાં જઈ અને જે વિડીયોના નંબર આપેલા કે સાહેબ 74 કે 74 થી કે 73 થી કે 72 થી ચાલુ થાય છે, તો એ તમે ત્યાંથી જોઈ અને બાકીના જેટલા પાર્ટ છે ત્યાંથી તમે ચેપ્ટર 9 કરી શકો છો, બરાબર? એક હમણાં એટલે જ હોમવર્ક બે દિવસ નહીં આપું, બે ચાર દિવસ હોમવર્ક શું કામ નહીં આપું કે જેથી તમે એ ચોપડાનું કામ ઝડપથી સારી રીતે પતાવી દો, એટલે સાથે સાથે થઈ જાય. હવે આપણે ભણવાનું ગઈકાલે ચાલુ કર્યું હતું, એમાં આપણે ચેપ્ટર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ એટલે કે વિઝ્યુલાઇઝિંગ ઓફ સોલિડ શેપ્સ એના વિશે એમાં ભણ્યા હતા. એમાં 2D કોને કહેવાય અને 3D કોને કહેવાય એના માટે મેં તમને શીખવાડ્યું. જો આ ચેપ્ટર બહુ સહેલું છે અને વધારે પ્રેક્ટિક, કોઈ દાખલાની ગણતરી નથી, એકદમ મજા આવે એવું, ઝડપથી સમજાઈ જાય એવું છે, એટલે આપણે ચાલુ કર્યું છે. અહીંયા થિયરીકલ કામ જ વધારે કરવાનું છે. અને મેં ગઈકાલે કીધેલું તમને કે તમે 2D સેટ્સ જુઓ, તો ગમે તે સેટથી જુઓ તો તમને એ એક સરખો જ દેખાશે. ચોરસ હોય તો તમે ઉપર છત ઉપર ચડીને, એટલે કે આમ ઉપરની સાઈડથી જુઓ તો પણ એવું દેખાય, સાઈડથી જુઓ તો પણ દેખાય, આગળથી જુઓ તો એમ, પાછળથી જુઓ, એટલે કોઈ બી સાઈડથી જુઓ તો એ રીતે દેખાય. પણ જયારે 3D ત્રિપરિમાણીય છે એટલે કે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે, એવા આકારો તમને અલગ સાઈડથી, એટલે કે બાજુથી જુઓ તો એ અલગ દેખાય અને ઉપરથી જુઓ તો એ અલગ દેખાય, બરાબર? તો હવે આપણે એક્સરસાઇઝ 10.1 ચાલુ કરીએ છીએ. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, પેજ નંબર 157 ઉપર તમને આ બધું મળી રહેશે. જુઓ, પેજ નંબર 157 ટેક્સ્ટ બુક ની વાત છે, બરાબર? હવે એનું આપણે એક્સરસાઇઝ 1 નો દાખલા નંબર 1 શરૂ કરીએ છીએ. જુઓ એમાં શું કહે છે દાખલા નંબર 1. જુઓ, પહેલા હું સૂચના વાંચું છું કે દરેક ઘન વસ્તુઓ ના બે દ્રશ્યો, બાજુનો દેખાવ, બાજુનો દેખાવ એટલે સાઈડ વ્યૂ, બાજુમાં કેવું દેખાય, અને ઉપરનો દેખાવ એટલે ટોપ વ્યૂ. કોઈ પણ વસ્તુને આપણે ઉપરથી જોઈએ તો એને ટોપ ઉપરથી જોઈ કહેવાય, વ્યૂ એટલે દ્રશ્ય, બાજુ એટલે સાઈડમાંથી કેવું વર્તે છે એ દ્રશ્ય તમને જોડેલ આપેલા છે અને એનું તમારે સામે સામે ઝૂડકું જોડવાનું છે. 3 સેટમાં આપેલા છે, બરાબર? ક્યારેક એવું પણ થાય કે પરીક્ષામાં તમને એવું પણ પૂછી શકે કે આ વસ્તુ આ છે તો તમે આનું ટોપ વ્યૂ એટલે કે ઉપરથી એનો દેખાવ કેવો લાગે અને સાઈડ વ્યૂ કેવું થાય એનું ડ્રોઈંગ કરો. 1 માર્ક્સમાં એમસીક્યુઝમાં કદાચ ટીચર પૂછી પણ શકે, પણ બને ત્યાં સુધી મારા પેપર એટલા સરળ નહીં હોય, તમે જોયેલું છે. અને પેપર સરળ કરતા સરળ કે હાર્ડની વાત નથી, ઝાઝા માર્ક્સ મેળવવા જરૂરી નથી, પણ જે શીખીએ એ આપણને આગળ જતા ઉપયોગી થાય અને સારી રીતે શીખીએ એ જરૂરી છે, બરાબર? તો આપણે આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખીશું. તો જુઓ, હવે અહીંયા આપણને આવું ચિત્ર આપેલું છે, બરાબર? કોઈ બી વસ્તુ આપેલી છે, એટલે કે વસ્તુ કયો કે ચિત્ર કયો, હું અહીંયા ડ્રો કરતી જઉં છું. હવે આ વસ્તુ લઈએ તો બાજુનો દેખાવ, વસ્તુ એટલે થિંગ્સ, બાજુનો દેખાવ એટલે અહીંથી લઈએ આપણે સાઈડ, બાજુ એટલે સાઈડ માંથી કેવું દેખાય, સાઈડ વ્યૂ, બરાબર? પછી લઈએ ઉપરનો દેખાવ, ઉપરનો દેખાવ એટલે ઉપરથી કેવું દેખાય. જો કોઈ પણ, ગઈકાલે મેં તમને એક ઘર દોરીને બતાવ્યું, બરાબર? કે ઘર ઉપરથી તમે જુઓ, પ્લેન માંથી તમે જતા હો અથવા તો ટેરેસ પરથી જુઓ તમે ઘર, તો માત્ર સાઈડના છાપરા જેવું, ઢાળિયા જેવું હોય તો એ દેખાય,
અગાસી હોય તો ચોરસ અગાસી દેખાય, આખું તમારું બિલ્ડિંગ કેવું છે એ દેખાય નહીં, બરાબર. એ તમને ફ્રન્ટ વ્યૂ આગળની સાઈડ થી તમારું દેખાય, બરાબર. તો ઉપરથી અલગ દેખાતું હોય, સાઈડ માંથી અલગ દેખાતું હોય, એ રીતે અલગ હોય. હવે જુઓ, આપણને પેલા આ એક થમ્સઅપ ની બોટલ આપેલી છે, મે બી થમ્સઅપ છે કે દૂધ છે એ તમારે સમજી લેવું, બરાબર. હું તમને આવી બોટલ એક ડ્રો કરીને દઉં છું અને તમારે આ બધા જ આકાર પેન્સિલ થી ડ્રો કરવાના છે, બરાબર. અને પેન્સિલ થી ડ્રો કરી અને સામે સામે આપણે એનું સીધું આ કેવી રીતે દેખાય એવું લખવાનું છે. હવે જો આ બોટલ છે, બરાબર, કોઈ બી તમે બોટલ આને કહી શકો. તમે આ શેપની દોરો, તમારી ટેક્સ્ટબુક માં આપેલી છે આવી, તો પણ ચાલે, બરાબર. હવે આ જ બોટલ છે, તમે ઉપરથી જોશો એટલે કે ટોપ વ્યૂ દેખાશો તો માત્ર ઢાંકણું, બોટલનું બીબ એટલે કે બોટલનું ઢાંકણું જ દેખાશે, એટલે જે આવું હોઈ શકે. આ અંદર આપણે નાનું બીબ ગોઠવી દઈએ, આ ટાઈપનું છે, માની લો કે આપણું બોટલનું ઢાંકણું. એટલે આપણે ઉપરથી જોઈએ તો માત્ર આપણને આવું બોટલનું ઢાંકણું દેખાય, બોટલનો આખો શેપ દેખાય નહીં, બરાબર. હવે સાઈડ માંથી જુઓ તો સાઈડ માંથી કેવું દેખાય તમને, હું આ બોટલ પાછી ડ્રો કરું છું. સાઈડ માંથી જોશો આ બોટલ તમને આવી જ પાછી દેખાશે, દેખાશે ને, બરાબર. તમારી ટેક્સ્ટબુક માં છે, જો આ રીતે હું અહીંયા કરું આ રીતે તો આવા શેપ પડી દેખાય, એટલે તમારે આવા આકાર દોરીને બતાવવાના રહેશે. જુઓ, એટલે આપણે આ પેલો આકાર લીધો, વસ્તુ આ છે, બોટલ આપણે આ ટાઈપની બોટલ હોય, આ વસ્તુ છે બોટલ આપણી, તો આ આપણી સાઈડ માંથી આવી દેખાય ને ઉપરનો દેખાવ આ રીતે દેખાય, એટલે આમાં કઈ અઘરું નથી, બરાબર. હવે બીજો શેપ લઈએ, આ પેલો શેપ હતો, તો આપણે આ રીતે જ કામ આગળ વધારતા જશું. હવે બીજો શેપ જુઓ, આવો શેપ આપેલો છે, આ શું છે જરા ગેસ કરો તો. આને શું કહો તમે, તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો અથવા તો શાકભાજી લેવા મમ્મી સાથે જાઓ છો, તો આ વજન્યું છે, 500 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, આ ટાઈપના વજન વાળા વજન કરવા માટેનું હોય છે. તો એનો બાજુનો દેખાવ કેવો લાગે, જો હું અહીં સાઈડ માંથી જોઉં એટલે મને આ ઉપરનું નહીં દેખાય, આવા 5-3 જ દેખાશે. મને આ બાજુમાંથી માત્ર આવું દેખાશે, એટલે આને સાઈડ વ્યૂ કહેવાય. પણ ઉપરથી જો તો શું દેખાય, તો આ 500 ગ્રામ રખેલું, ઉપરથી જોઈશ તો મને આટલું આ માત્ર આ જ દેખાશે, ષટ્કોણ આકાર, બરાબર. એટલે આ થયો આપણો ત્રીજો શેપ, બરાબર. હવે લઈએ આપણે આપણો બીજો શેપ, સોરી, ત્રીજો શેપ શું આપેલો છે આપણી ટેક્સ્ટબુક માં. તો જુઓ, ત્રીજો શેપ આપણને આ રીતનું આપેલું છે, શું છે તમે ગેસ કરજો, કારણ કે આ બધી વસ્તુ તમે જોયેલી અને રોજિંદા જીવનમાં વારંવાર આપણે ઉપયોગમાં લેવાતી હોય એવી વસ્તુ છે. ચાલો, શું છે જો, આ એક બોટલ ટાઈપ થી છે અને આ એની દોરી એટલે કે ઉપાડવાનું હેન્ડલ જેવું છે, તો આને આપણે થર્મોસ પણ કહી શકીએ અને પાણીની બોટલ પણ કહી શકીએ. હવે પાણીની બોટલ આપણે સાઈડ બાજુમાંથી જોઈએ તો અહીં સાઈડ માંથી આપણને કેવી દેખાય, તો કે સાઈડ માંથી માત્ર આપણને આ દોરીની સાઈડ ફરી હોય પાછળનો આટલી દોરીનો પાર્ટ દેખાય અહીંથી, બરાબર. એ જ રીતે ટોપ પરથી જુઓ તો શું દેખાય, તો કે માત્ર તમને આ ઢાંકણા વાળો પાર્ટ દેખાય,
અહીંથી આપણે દોરી થોડી મોટી કરી દે. આ રીતની દોરી વાળો શેપ અહીંયા ખાલી દેખાય, બરાબર? ત્યાં આટલો પાર્ટ છે, અહીંયા દોરી હોય તો આવો પાર્ટ દેખાશે, બરાબર? પછીનો આપણો શેપ લઈએ ચોથો શેપ. તો ચોથો શેપ શેનો છે જુઓ, ચોથો શેપ આપણો આ રીતનો છે. શું છે, ઓળખી ગયા ને તમે? અહીંથી આપણે ગોલાઈ શેપ આપી દઈએ. આપણે નવી સ્ટાઈલના કપડાં કાપી નથી જોતા, જે જૂના યુઝ કરીએ છીએ એ જ રાખીએ આપણે. તો આ કપડાં કાપી, હવે ઉપરથી જુઓ તો તમને શું દેખાય? તો માત્ર કપની પાછળનો સાઈડ, એટલે આવું સાઈડમાંથી તમને આવું સાઈડનું દેખાય, બરાબર? અને ઉપરથી જુઓ તો માત્ર તમને આ રીતનો કપનો રાઉન્ડ જે છે આટલો જ પાર્ટ દેખાશે, બરાબર? તો આ થયો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ. હવે પછી પાંચમો સેટ લઈએ. તો જુઓ પાંચમો અને છેલ્લો સેટ, અત્યારે આપણે ટેક્સ્ટબુકના દાખલા લઈએ છીએ, કારણ કે આમાં કઈ ઝાઝી પ્રેક્ટિસની જરૂર પડશે નહીં. હવે આ જુઓ આ શું છે, તમે ઓળખી જજો. રાની ઓલ્ડ તેલનો ડબ્બો. હવે તેલના ડબ્બા ને તમે સાઈડમાંથી જુઓ તો પાછળથી તમને આવો જ બતાશે. સોરી, સાઈડમાંથી જોશો તો આવું જ દેખાશે, દેખાશે ને? ઉપરનો પાર્ટ થોડો આ રીતનો દેખાશે, બરાબર? પણ ઓલામાં જોશો તમે તો શું દેખાશે? તો કે માત્ર આવો ચોરસ અને ઉપરનો પાર્ટ આટલો, કારણ કે તેનું જે ઉપરનો પાર્ટ છે એ કેવો હોય, ચોરસની વચ્ચે હોલ જેવું, એટલે મીન્સ આ રીતનું હોય, બરાબર? તો તમારો 157માં પેજ ઉપરનો દાખલા નંબર 1 નું કામ અહીંયા પૂરું થયું. આમાં આપણે જાજુ કામ લેવાય નહીં, કારણ કે આપણને ખબર છે આ બધી રોજબરોજની વસ્તુઓ છે, આપણે કઈ રીતે જોઈ છીએ, આપણને કઈ રીતે દેખાય છે, એ બધી વસ્તુઓ આમાં આવે છે. એટલે અહીંયા 157 પેજનો દાખલા નંબર 1 પૂરો થાય છે. હવે લઈએ 158 પેજ ઉપરનો દાખલા નંબર 2. હવે જુઓ આ દાખલા નંબર 2 લઈએ. તો દાખલા નંબર 2 માં પણ આવું જ કંઈક છે. તમે ટેક્સ્ટબુક ખુલી રાખજો, રકમો તમને પેજ નંબર 158 પર મળશે. ટેક્સ્ટબુક રે વાત થાય છે. હવે જુઓ અહીંયા શું છે, કોઈ વસ્તુ આપેલી છે, એના સાઈડ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ, એટલે કે ત્રણેય ઉપર ત્રણેય આપેલા છે. જુઓ હવે એમાં આપણે પહેલું છે વસ્તુ ઉપરથી કેવી દેખાય, આગળથી કેવી દેખાય ને બાજુથી કેવી દેખાય. તો અહીંયા આપણે લેશું વસ્તુ, પેલા પણ આપેલું છે એ ક્યાંથી ક્યાં કોઈ વસ્તુ હોય એનો આપણે ટોપ વ્યૂ અને બધા વ્યૂ બતાવવાના છે દોરીને, બરાબર? તો ચાલો આપણે દોરતા જઈએ. એટલે પેલા આપણે લખશું, આપણે કીધું છે આગળ, એટલે આગળથી કેવું દેખાય, ફ્રન્ટ વ્યૂ. એટલે આગળથી કેવું દેખાશે. પછી એ પૂછે બાજુ, તો કે સાઈડમાંથી કેવું દેખાશે. પછી આપેલું છે આપણને ટોપ વ્યૂ, એટલે ઉપરનું. ટોપ વ્યૂ, વ્યૂ એટલે દ્રશ્ય, બરાબર? ક્યાંથી કેવું દેખાય એ તમારે લખવાનું છે. તો જુઓ હવે આપણે દોરતા છીએ, કયું દ્રશ્ય આપેલું છે. જુઓ આ રીતે એક કબોટ આપેલો છે, બરાબર? કબોટ જ છે ને? બરાબર, ફરીથી બનાવીએ આપણે.
અહીંયા મિરર છે અને અહીંયા આનું હેન્ડલ છે બરાબર આની લેન્થ વધારે છે મેં લેન્થ નથી કરી ઓછી કરી છે આ ટેપનો એક આપણો કબોટ બતાવેલો છે તો જુઓ હવે કબોટ તમારે આગળથી કેવો દેખાય તો આગળથી આ જે છે એવો જ તમારો કબોટ દેખાશે દેખાશે ને આગળથી આવો જ દેખાશે બરાબર પણ બાજુ પરથી દેખાશે તો શું દેખાશે તો કે માત્ર સાઈડ દેખાશે આવી બરાબર ઉપરથી જોશું તો શું દેખાશે તો કે માત્ર આવું પાર્ટ દેખાશે બરાબર તો આ કબોર્ડનો આગળનો વ્યૂ બાજુનો વ્યૂ અને ઉપરનો વ્યૂ એટલે આ રીતે આપણને 3D દેખાતું હોય છે હવે બીજું છે આપણી પાસે માચિસ तो बीजू अपनी पास आ रीत बराबर अ कपास वाळू बाकस तमे आगळथी जोशो तो शुं देखाशे तो के मात्र आ पार्ट देखाशे आवो जेमां तमने શું લગાડેલું હોય તો કે ફોસ્ફરસ લગાડેલું હોય આ રીતે હોય દિવસ બરાબર પછી ઉપરથી જોશો તો ઉપરથી કેવું દેખાશે માત્ર હું આ સેજ પાર્ટ મોટો કરી દઉં આવું કપાસ વાળા ચિત્ર વાળું આવું દેખાશે બરાબર અને સાઈડમાંથી જોશો તો કેવું દેખાશે આખું તો ત્યારે આ ચિત્ર અહીંયા નીચે દેખાશે થોડું આમ અને ઉપરથી જોશો તો અહીંયા ફિશ નું હોય કે કઈ બી જે પિક્ચર હોય આખું આ રીતનું દેખાશે તમે જોતા જજો બરાબર કયો દેખાવ કયો છે તો જો છેલ્લું તમારું જે આપ્યું એ ઉપરનો દેખાવ છે આ આપ્યું એ સાઈડનો બાજુનો છે અને આ આગળથી દેખાય છે બરાબર અહીંયા તમે ચોકડીઓ પણ કરી શકો છો હવે પછી ત્રીજું તમારી પાસે છે જો શું છે અત્યારે તો હવે આવા ટીવી કોઈ યુઝ પણ નથી કરતું અને અહીંયા છે થોડું આપણે પાર્ટ નાનો આ છે આપણું ટીવી સ્ક્રીન બરાબર તો ટીવી સ્ક્રીન આગળથી જુઓ તો કેવી દેખાય તો કે આ રીતની દેખાય તમને આપણે થોડા સેપ નાના દોરીશું આને બધા બટન્સ તમે સે ફૂટપટ્ટી કે વ્યવસ્થિત દોરજો બરાબર આ ટીવીનો આગળનો ભાગ હવે સાઈડમાંથી જુઓ તો શું દેખાય તો કે આ પાર્ટ દેખાય આપણને બરાબર આ ઉપર દેખે અને ની ઉપરથી જુઓ તો ઉપરથી તમારો પાર્ટ આ ટીવીનો આવો દેખાશે આ પહેલાના ટીવી છે તમારા એલઈડી ટીવી નથી બરાબર હવે ગાડી તમે જાતે દોરવાની છે બરાબર ગાડી દોરી ઉપરનો પાર્ટ આગળથી કેવું દેખાય બાજુથી કેવી દેખાય અને ઉપરથી કેવી દેખાય એ તમારે કાલ દોરી મને હોમવર્કમાં તમારે ચોકડો જ્યારે ચેક કરીશ ત્યારે જોઈ લઈશ બરાબર તો હવે અહીંયા આપણે આ બે દાખલા આપણે આજે પૂરા કરીશું બાકીનું કામ આપણે આવતીકાલે નવા વિડીયોમાં કરીશું
બરાબર, ત્યાં સુધી તમે નવમા ચેપ્ટરનું કામ કરો, પ્રોજેક્ટ પૂરા કરીને પેલા ઝડપથી મોકલી દો જેથી હું તમારા માર્ક્સ મોકલી શકું. બરાબર, ત્યાં સુધી ઘરમાં સ્વસ્થ રહ્યો, સરસ રીતે ભણતા રહ્યો અને ચોપડાનું બધું કામ કરતા રહ્યો. તો મળીએ આપણે નવા વિડીયોમાં નવી વસ્તુઓ સાથે. ઓકે, બાય, થેન્ક યુ.